ઠંડીની સાથે સાથે અંબાલાલ પટેલ ઝાડ ગરમીની પણ આગાહી તે વ્યક્ત કરી રહ્યા છે અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓગણીસથી વીસ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમજ માર્ચ મહિનામાં આખરી ગરમી રહેશે ચાર માર્ચથી ગરમી વધશે માર્ચ મહિનામાં ચાળીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે પચ્ચીસથી છવ્વીસ માર્ચમાં દરિયા કિનારે ભારે પવન કૂંકાશે તેરથી ચૌદ માર્ચમાં હવામાનમાં પલટો આવશે તો ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી સાડા છ કરોડ ગુજરાતીઓને મળશે મોટી રાહત રાજ્યમાં ઘટશે કડકડતી ઠંડીનો ચમકારો તો તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારો નોંધાશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નલિયામાં ચાર પોઈન્ટ બે તાપમાન અમદાવાદમાં તેર અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है रादर टेम्परेचर बढ़ने का संभावना है ग्रेजुअल राइज रहेगा अगले चार पाँच दिन में तीन से चार डिग्री तक टेम्परेचर बढ़ने का संभावना है यानी नाइट टेम्परेचर मिनिमम टेम्परेचर बढ़ने का संभावना है यानी जो ठंडी है ठंड थोड़ा कम होने का संभावना है તો હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે જેને લઈને લોકો તેલ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે જો કે આ વખતે સિંગતેલ લોકોના ખિસ્સાને દજાડી રહ્યું છે એક બાજુ પહેલેથી જ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે હવે સિંગતેલે લોકોની ચિંતા વધારી છે સિંગતેલમાં એક જ દિવસમાં રૂપિયા વીસનો વધારો થયો છે સિંગતેલના પંદર કિલોના સત્યાવીસો ચાળીસ રૂપિયા હતા તે હાલ સત્યાવીસો સાહીઠ રૂપિયા થઈ ગયા છે ત્યારે આ ભાવ વધારા પાછળ અનેક કારણો હોવાનું તેલના વેપારીઓ કહી રહ્યા છે સૌપ્રથમ કારણ એ છે કે આ વખતે મગફળીના ભાવ ઊંચા ગયા છે ગયા વર્ષે જે મગફળી એક હજારથી બારસો રૂપિયા મળતી હતી તે મગફળી આ વખતે તેરસો રૂપિયા સુધીના ભાવે મળી રહી છે જેની સીધી અસર તેલના ભાવમાં થઈ રહી છે અમને બહુ જ તેલના ભાવ વધી ગયા છે એ બાબતે બહુ જ તકલીફ પડે છે અમારું બજેટ ખોરવાઈ જાય છે અત્યારે તેલના ડબ્બાનો ભાવ અઠ્યાવીસો રૂપિયા થઈ ગયો છે અને અત્યારે તો સિઝન છે ડબ્બા આખા વર્ષના ભેગા ભરવાની તો અત્યારે બજેટ ખોરવાઈ જાય છે અઠ્યાવીસો રૂપિયા એક ડબ્બાનો ભાવ છે દિવાળી પછી જોવા જાવ તો ફક્ત પચાસ રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે દિવાળી પછી થોડા દિવસ પછી સિંગતલના ભાવમાં મગફળીની આવક થતાં સો રૂપિયા જેવો ઘટાડો થયો હતો પણ અત્યારે મગફળીની ઓછી આવક અને મગફળીના ઊંચા ભાવ હોવાને કારણે અત્યારે સિંકતેલના ભાવમાં ફરીથી છેલ્લા એક અઠવાડિયામાં ત્રીસથી થી ચાલીસ રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે ખેડૂતોને મગફળીનો ભાવ તેરસોથી લઈ કાલે સોળસો પચાસ સુધી ઊંચામાં ગયેલ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે બસો રૂપિયાનો ડિફરન્સ હોય અગિયારસોથી થી લઈને તેરસો સુધીના ભાવ હતા આ વર્ષે એમાં બસો અઢીસો રૂપિયાનો વધારો હોય અને ખેડૂતોને પૂરા ભાવ મળે છે દસ પંદર રૂપિયા તો વધઘટ થયા જ કરે ખાસ કરીને એક બે દિવસમાં વી પચીસ રૂપિયા વધવાનું કારણ જ એ છે કે આવડી મોટી પચીસો સત્યાવીસો રૂપિયાનો ડબ્બો હોય વી પચીસ રૂપિયા વધે ને ઘટે એ કે વધઘટ ના કહેવાય છતાં પણ અત્યારે માર્કેટની અંદર લસણની આવક થઈ છે ડુંગળીની આવક વધારે છે એટલે ખેડૂતોની મગફળીની વેચવાની જ આવું ઓછી થઈ ગઈ છે તો બજેટ બાદ સોનાના ભાવમાં સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં જોવા મળી છે તેજી આજે ગોલ્ડ નવસો નવ્વાણુંનો ભાવ સાહીઠ હજાર ત્રણસો રૂપિયા છેલ્લા બે દિવસ અઠાવનથી ઓગણસાહીઠ હજાર સોનાના ભાવ હતા જે ધીમે ધીમે વધતા જોવા મળી રહ્યા છે તો સુરતમાં શેરડી પકવતા ખેડૂતોને બજેટથી ફાયદો થયો છે બજેટ બાદ દસ વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો છે દસ વર્ષ પૂર્વે આવકવેરા વિભાગે શુગર ફેક્ટરી અને ખેડૂતોની નોટિસ ફટકારી હતી ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવવા મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી આશરે પચ્ચીસો કરોડની નોટિસ ફટકારી હતી આ બાબતે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગઈકાલના બજેટમાં આ મુદ્દે જોગવાઈ કરવામાં આવી હતી જાહેરાત બાદ નોટિસ રદબાતલ કરવાની જાહેરાત કરી હતી લાંબા સમયની રજૂઆત પછી બજેટમાં નાણામંત્રી તરફથી દસ હજાર કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરીને સંપૂર્ણ ટેક્સ નાબૂદ કરવાનું જે જાહેરાત થઈ છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં તેમનું પાંચમું સામાન્ય બજેટ રજૂ કર્યું આ દરમિયાન કૃષિ શિક્ષણ ગરીબ અને નોકરીયાત લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી જાહેરાતો બાદ આણંદના લોકોની પ્રતિક્રિયા સામે આવી તેને સાંભળીએલક્ષી બજેટ હું એને કહી શકું સાથે સાથે અત્યાર ટેકનો યુગ છે ટીવી સસ્તા કર્યા છે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સારી આવકારદાયક યોજનાઓ ઊભી કરી છે એટલે મહત્તમ ટીવી સસ્તાનો ઉપયોગ મધ્યમ વર્ગના પરિવારો કરી અને વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ એના માધ્યમથી આપી શકે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ભૂતકાળમાં સરકારે ગાય દીઠ નવસો રૂપિયા માસિક અને નિભાવ ખર્ચ માટે આપવાની જાહેરાત કરી હતી એ પણ ખેડૂતોને મળે છે એ પણ એક સારું પગલું છે વાત કરીએ ઉત્પાદન પણ આવક ઓછી તો રાજકોટમાં લસણના મબલક ઉત્પાદન બાદ હવે ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે રાજકોટ યાર્ડમાં લસણની ભારે આવક લસણના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ જોવા મળ્યા ખેડૂતોને માત્ર ચાર રૂપિયા પ્રતિ કિલો મળે છે ભાવ ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ એકવીસ રૂપિયા ભાવ મણના માત્ર એકસો વીસથી ત્રણસો ત્રીસ રૂપિયા મળતા ખેડૂતો નિરાશ થયા એક મણે પાંચસોથી છસોના ખર્ચ સામે માત્ર સો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે સરકાર કંઈક પગલાં લઈ મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે વિસાવદર તાલુકાથી લસણ લઈને હું આવ્યો છું હાલના રૂપિયા સુધીનો ભાવ છે એટલે લસણની બજાર એકદમ ભાંગી ગયેલી છે અને ખેડૂતોને આ પોસાય નહીં કોઈ હિસાબે ખેડૂતોને પોતાના લેવાના ખર્ચાના પૈસા પણ થતા નથી ઉત્પાદન પાછળ એક મણ લસણ તૈયાર કરવાના પાંચસો રૂપિયા મિનિમમ થાય ખેડૂતોને જે છે તેમને તૈયાર કરેલા લસણની જે કિંમત છે એ એકદમ નજીવી મળી રહી છે આ કિંમત એટલી નજીવી છે કે અત્યારે જે લસણની જે એક કિલો જે ભાવ હોય છે એ ચારથી પાંચ રૂપિયા મળી રહ્યા છે આટલા ભાવમાં તો એક સામાન્ય ચોકલેટ પણ બાળકની ન આવી શકે એટલા ભાવમાં ખેડૂતો જે છે એ પોતાને મામૂલો પાક વેચવા માટે મજબૂર બનતા હોય છે હાલ જો વાત કરવામાં આવે તો હાલ આપણી સાથે કેટલા ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરીશું કાકા અત્યારે જે લસણની કિંમત છે એ શું મળતી હોય છે અને કેટલી કિંમત મળતી હોય છે પણ ચાર થી પાંચ રૂપિયાના ના કિલા લસણ જાય છે ખેડૂત ને ત્રીસ રૂપિયા લેખે કિલો લસણ પડે પડતો પડે છે તો આ ભાવ કેમ પોસાય ખાસ આ જે છે ચાર થી પાંચ રૂપિયા કહી શકે ખેડૂતો સાથે મજાક સમાન ભાવ મજાક સમાન એટલે મસ્કરી ઉડાવવા જેવા ભાવ છે આ બાબત કઈ સરકાર વિચારવું જોઈએ કે ખેડૂત આજે કપાય છે આઠ મહિના મહેનત કરી હોય આઠ મહિનાની મજૂરી ગણો તો દસ રૂપિયા મજૂરી પણ નથી ઉઠતી દવા એવડી મૂકી મંજૂરી એવડી મૂકી ખેતીવાડી ના સાધન એવડા મોકા ખેતીવાડી ના ઓઝાર એવડા હે પાણી ના લાઈટ બિલ એવડા હે બધી વસ્તુ હે ખાસ જ્યારે આટલો ઓછો ભાવ મળતો હોય ત્યારે ખેડૂતોની હું સ્થિતિ થતી હોય છે ખેડૂત દેસા દવા પીવાનો વાળો આવે જ દેસા થતી હોય બીજું થતું હોય હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે ખેડૂતો જે છે અત્યારે હરાજી થઈ રહી છે માત્ર ચારથી પાંચ રૂપિયા જેવી નજીવી કિંમત ખેડૂતોને લસણની મળી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ એક ગોર નિરાશા જોવા મળી રહી છે આટલો જે ભાવ છે એ ભાવ ખૂબ જ ઓછો છે ખેડૂતોનું કહેવું છે કે ખૂબ સારો ભાવ મળવો પણ ખૂબ જરૂરી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો પાટણ જિલ્લાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે રાધનપુરમાં નવા ભીલોટ ગામ નજીક પસાર થતી કેનાલ લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે નવા ભિલોટથી પસાર થતી બામરોલી ડિસ્ટ્રિબ્યુટર કેનાલ લીકેજ થતાં ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો નગરોડતંત્રની ઘોર બેદરકારીના કારણે ઘઉંના વાવેતરમાં પાણી ફરી વળ્યું છે જેને લઈને ખેડૂતોએ દસ દિવસના અલ્ટિમેટમની ચીમકી ઉચ્યારી છે આ કેનાલનું કામ બેદરકારી ભર્યું કરવામાં આવ્યું છે અને ગેટમેન ને વારંવાર રજૂઆત કરવા છતાં ગેટમેન લોકો કે અમારી કોઈ જવાબદારી નથી આમાં અને અમે આ ગેટ ઉપર સીએ નહીં તો અમારે કોને પકડવા નિગમ વાળા તાત્કાલિક નવા ગેટમેન ની રજૂઆત કરી કે અથવા કોઈ બી કામ અમને રિપેરીંગ કરી આપે નહીં તો અમે દસ દિવસની અંદર દસ દિવસનું નું એલ્ટિમેટ આપી છીએ ખેડૂતો બધાય કેનાલ બંધ કરી દઈશું તો સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર સહિત અન્ય ત્રણ તાલુકાના ખેડૂતો તેમની વસ્તુ અહીં વેચાણ અર્થે લાવે છે લખતર મૂળી અને વઢવાણના ત્રણસો જેટલા ખેડૂતો આ કેન્દ્ર સાથે જોડાયેલા છે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને તેના થકી જે ઉત્પાદન થાય છે તેનું વેચાણ કરવામાં આવે છે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને લોકોને સારી વસ્તુ મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક વસ્તુઓ અનાજ કઠોળ અથાણા શાકભાજી આયુર્વેદિક પાવડર સિંગતેલ સહિતની વસ્તુઓ મળે છે આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યો ને કેવી રીતે પેકિંગ કરવું અને કેવી રીતે સારી રીતે ખાનાર સુધી પહોંચે એના માટેનો આપણે એક આ પ્રયાસ કર્યો છે આપણે એમપીઓના માધ્યમથી આ લોકોને સીધું ખાનારને આ ઘર સુધી પહોંચે ખડૂતોની વસ્તી પ્રયાસ કર્યો છે દર મહિને સરેરાશ દોઢ લાખ રૂપિયાનું વેચાણ થાય છે સુમનગર સિટીમાં બધી વસ્તુ અહીંથી ઓર્ગેનિક મળી જાય એ રીતના અમે અહીંયા શોપ ચાલુ કરેલ છે અંદાજે દર મહિને કેટલા સુધી લાખ દોઢ લાખ રૂપિયા થાય લોકોને પ્રાકૃતિક વસ્તુ મળે એક જ જગ્યાએ અને ઝેર મુક્ત અને એ સર્ટિફાઈડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી વર્ષોથી કરતા હોય એના માટેનું અમારું આયોજન છે પોતાની પ્રોડક્ટ અહીં પોતે મૂકી જાય અને એમના ભાવથી અમે વેચાણ કરી છીએ ઘણી બધા પ્રકારની વસ્તુઓ છે

ઈવી ટ્રેક્ટર કન્વર્ટ કરવામાં એમબીએના વિદ્યાર્થી વૃત્તિકને સફળતા મળી છે આ ટ્રેક્ટર માત્ર અઢીથી ત્રણ કલાકમાં ચાર્જ થઈ જાય છે અને તે સાત કલાક કામમાં આવી શકે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એમબીએના વિદ્યાર્થી અને સ્ટાર્ટઅપ જે છે પંચાલ આપણી સાથે છે જેઓ એક ખરાબ ટ્રેક્ટર હતું જૂનું ટ્રેક્ટર હતું અને તેને ઈવી માં કન્વર્ટ કર્યું છે આ ડીઝલ ટ્રેક્ટર ને ઈવી માં કન્વર્ટ કર્યું છે વૃતિક આપણી સાથે છે વૃતિક શું કહેશો આ આખે આખું જૂનું ટ્રેક્ટર જે છે તેને તમે આમાં કન્વર્ટ કર્યું છે એકચ્યુલી આ પાંચ વર્ષ જૂનું ટ્રેક્ટર હતું કે જે આનું એન્જિન હતું ડીઝલ અને મતલબ ફ્યુલ એન્જિન હતું એ કોઈ વર્કિંગ કરતું નહોતું આનું ગેરબોક્સ વર્કિંગ કરતું હતું તો આમાંથી અમે એને ઇલેક્ટ્રિક બેઝ કન્વર્ટ કર્યું છે કે જે સાત કલાક તમને વર્ક ટાઈમ આપે છે અને અઢીથી ત્રણ કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે અને જે અમે મતલબ લાઈક ડીઝલ અને મતલબ ફ્યુલ ટ્રેક્ટર હતું એનો જો ટ્વેન્ટી ટુ એચપીનો પાવર હતો પણ જ્યારે અમે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં કર્યું ત્યારે ટ્વેન્ટી ફોર એચપી પાવર એનો લાઈક જનરેટ થયો અને લાઈક લાઈક ડીઝલ પેટ્રોલ છે ડીઝલ પેટ્રોલ ટ્રેક્ટર હોય છે ને એ દોઢ ટન સુધી જ ખેંચી શકે છે પણ અમારું આ ટ્રેક્ટર છે અઢીથી ત્રણ ટન સુધી ખેંચી શકે છે વૃત્તિક આ જે આખું આ ટ્રેક્ટર આ રીતે બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો કે આ જે ઈવીમાં કન્વર્ટ કરવું છે આખું આ ટ્રેક્ટર અત્યાર સુધી તો ડીઝલ ટ્રેક્ટર જે છે તે જોવા મળતા હોય છે અમે જ્યારે મતલબ લાઈક માર્કેટમાં રિસર્ચ કર્યું કે લાઈક અમારે એમબીઆઈવીમાં એક નવું ઇનોવેશન સ્ટાર્ટઅપ કરવાનું આવે છે તો અમે જ્યારે માર્કેટમાં રિસર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે ઇલેક્ટ્રિક બાઇક બી માર્કેટમાં આવી ગઈ છે ઇલેક્ટ્રિક કાર બી માર્કેટમાં આવી ગઈ છે તો ખેડૂત માટે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ એક ઈવીમાં હોવું જોઈએ કે જે ફાર્મરને ફાયદો કરે પણ હવે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટમાં એટલો ફોકસ કોઈ કરતું નથી તો બસ અમે એ જ ફોકસ રાખે કે કોઈ બી ફાર્મર છે એના પાસે જૂનું ટ્રેક્ટર પડ્યું હશે તો અમે એને ખૂબ કન્વર્ટ કરી આપશું અને એના સાથે સાથે કોઈ બી અધર એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ છે જ્યાં એને લેવા છે તો એ અમારી કંપનીમાં અવેલેબલ છે કે કેટલામાં તૈયાર થાય છે આ જે એવી ટ્રેક્ટર જે બાર જે મળે છે ડીઝલ ટ્રેક્ટર કેટલામાં મળે છે અને આ જૂનું ટ્રેક્ટર જે છે કેટલા સુધીમાં જે બાર ડીઝલ ટ્રેક્ટર હોય છે એ ચારથી સાડા ચારથી ચાલુ થાય છે પછી એ તમારે મતલબ તમારી એચપી ઉપર ડિપેન્ડ હોય છે પણ જ્યારે અમે આ કન્વર્ટ કર્યું આ મીસુ બી સી વીએસટી ટીલરનું ટ્રેક્ટર છે અને જ્યારે અમે એને કન્વર્ટ કર્યું તો આને ફૂલ મેટલ બોડી છે જેના લીધે અમને કોસ્ટ આનો અઢી લાખ પડ્યો છે પણ જ્યારે અમે આને ફૂલ બોડી મતલબ મેટલની નહીં કરી અને જ્યારે કન્વર્ટ જ કરીશું અમારો નેક્સ્ટ એ પ્લાન રહેશે કે આને એક પોઈન્ટ પાંચ લાખથી નીચે નીચેનો કોસ્ટ પડે તો દેશમાં ધીમે ધીમે ડિજિટલ ક્રાંતિ આવવા લાગી છે જેને લઈને તમામ ક્ષેત્રમાં પરિવર્તન પણ આવ્યું છે તો પીજીવીસીએલ પણ હવે આ ડિજિટલ ક્રાંતિમાં પાછળ નથી રહ્યું પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં પીજીવીસીએલના જૂના મીટરો દૂર કરી પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યું છે જેને લઈને લોકો જેમ મોબાઇલમાં રિચાર્જ કરે છે તેમજ પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ કરીને વીજ પુરવઠો મેળવી શકશે ત્યારે વીજ બિલ ભરવા માટે લાઈનોમાં ઊભા રહેવા સહિતની જે ઝંઝટો છે તેમાંથી ગ્રાહકોને મુક્તિ મળશે સૌથી મોટો ફાયદો વીજ લોસ અને વીજ ચોરી અટકાવવાનો થશે પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર શરૂઆતના તબક્કામાં પોરબંદર સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં કાર્યરત કરાશે ત્યારે આ પ્રિપેડ સ્માર્ટ વીજ મીટર માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખ્યા બાદ હાલમાં જે રીતે વીજ ચોરી તેમજ વીજ ફોલ્ટના પ્રશ્નોથી પીજીવીસેલને રાહત મળશે તેમજ ગ્રાહકોને પણ વિક્ષેપ રહિત વીજ પુરવઠાની સાથે સમયના બચાવ અને સસ્તા ભાવે વીજળી મળશે એગ્રીકલ્ચર ફીડર સિવાયના દરેક જે ગ્રાહકો છે એ દરેક ગ્રાહકોને પ્રીપેડ મીટર તબક્કા તબક્કાવાઈઝ લગાડવામાં આવશે અને સંપૂર્ણ લગભગ આપણા પોરબંદર વર્ચુડ હેઠળ એક લાખ સાહીઠ હજાર આવા ગ્રાહકોને પ્રથમ આ બે તબક્કામાં આવા મીટર લગાડવામાં આવશે અને જેનાથી આપણે વીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ નહીવત થઈ શકશે તો વંદે ભારત ટ્રેન સાથે પ્રાણીઓ અથડાવવાની ઘટના અકસ્માતોની આ ઘટના બાદ રેલવે તંત્ર હવે એક્શનમાં આવ્યું અમદાવાદથી મુંબઈ રેલવે ટ્રેકને સુરક્ષિત કરવાની કામગીરી રેલવે લાઇન પરથી પસાર થતા પશુઓ વારંવાર ટ્રેન સાથે અથડાતા મૃત્યુ પામે ત્યારે રેલવે ટ્રેનના કારણે થતા પ્રાણીઓના મોત અને રેલવેને થતા નુકસાનનો ઉકેલ શોધી કાઢ્યો રેલ્વે મુંબઈથી અમદાવાદ સુધીના છસો બાવીસ કિલોમીટર લાંબા રૂટ પર મેટલ બીમ ફેન્સિંગ લાગવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું બસો પિસ્તાળીસ પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી શરૂ થઈ છે ફેન્સિંગનું કામ મેના અંત સુધીમાં પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે તો મુંબઈ અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ત્રીસ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અત્યાર સુધીમાં છ થી વધુ પશુઓ તેની ઝપેટમાં આવી ચૂક્યા છે पश्चिम रेलवे द्वारा जो मवेशियों के टकराने की जो घटनाएं होती है उसको रोकने के लिए मेटल फेंसिंग बैरियर जो है वो लगाए जा रहे हैं ये पूरे 620 किलोमीटर का जो क्षेत्र है उस पर दोनों तरफ जो है ट्रैक की फेंसिंग की जा रही है जिससे ट्रेनों का संचालन सुगम और शीघ्र होगा और पशुधन की हानि भी पर भी रोक लग सकेगी પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો લોકપ્રિયતા શ્રેણીમાં પ્રથમ ક્રમે આવતા મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા કચ્છ અને મોઢેરાની ઝાંખી દર્શાવતો ગુજરાતનો ટેબ્લો હતો મુખ્યમંત્રીએ માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા ટેબ્લોનો પસંદગી માટે ઓનલાઇન વોટિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે આવ્યો દમણથી દીવ સુધી ચાલતી પવનહંસ હેલિકોપ્ટર સેવા હવે દમણથી સોમનાથ સુધી લંબાવાય છે બીજી તરફ દમણથી મુંબઈ સુધીની હેલિકોપ્ટર સેવાનો પણ પ્રારંભ થયો છે દમણથી દીવ રોડ માર્ગે જતા પંદર કલાક જેટલો સમય લાગતો હતો જે હવે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થતાં માત્ર એક કલાકમાં દમણથી સોમનાથ સુધી પહોંચી છે હેલિકોપ્ટર સેવાથી ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે दमन्ती सोमनाथ जवानों हेलीकॉप्टर नु भाड़ू चार हजार बसों नक्की कराए उच्छे। अभी जो न्यू, न्यू फैसिलिटी चालू हुई है डायरेक्ट सोमनाथ जी के लिए या मुंबई के लिए इससे हमें बड़ा अच्छा लग रहा है। जैसे हम लोग महाराष्ट्र से हैं तो हमें यहाँ के डायरेक्ट भी फैसिलिटी अवेल कर सकते हैं। जो हम पहले भी सोमनाथ जाया करते थे लेकिन हम बाय रोड करते थे, तो वहां से हमें घंटे राज्य पड़ोस में संघ प्रदेश दमन पर्यटन उद्योग में एक नव मोर पीछू उमरवाई अत्या सुधी दमण थी दीव सुधी चलती पवन अंश हेलिकॉप्टर सेवा हमें करदेश दमन सीधा दीव દીવ અને દીવ થી સીધા સોમનાથ દાદાના દર્શન સુધી પર્યટકો અહીંયા થી દમણ થી વાયા હેલિકોપ્ટર જઈ શકશે આવી જ રીતે દમણ થી છે સીધા મુંબઈ ની પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે આથી પર્યટન ની સાથે સાથે દમણ ના ઉદ્યોગો માટે પણ આ રીયે સેવા છે ખૂબ જ ઉપયોગી નિવડશે અને આગામી સમય ની અંદર દમણ ના પર્યટન ની સાથે સાથે જે ઉદ્યોગપતિઓ છે તેમને પણ આ સુવિધાનો ખૂબ લાભ મળશે કારણ કે અત્યાર સુધી જે દમણ થી દીવ સુધી જે રોડ માર્ગે જતા હતા 12 થી 15 કલાક નો સમય લાગતો હતો જ્યારે હવે માત્ર હેલિકોપ્ટરની સેવાથી દમણથી દીવ સુધી માત્ર એક કલાકની અંદર અને દમણથી સીધા મુંબઈ છે એ પણ એક કલાકના સમયની અંદર જ પહોંચી શકા છે આથી આગામી સમયમાં દમણના પર્યટન ઉદ્યોગમાં આ જે પવન હંસ હેલિકોપ્ટર સેવા છે વધારેમાં વધારાનું એક મોર પીછું ઉમારવા જઈ રહ્યું છે ભરતસિંહ ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી દમણ કેન્સર એક એવો રોગ છે કે જે થઈ ગયા પછી માણસને ખૂબ તકલીફ પડતી હોય છે અને ખાસ કરીને મહિલાઓને કેન્સરની જો વાત કરવામાં આવે તો મહિલાઓમાં બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે સૌથી વધુ ગુજરાતના ગામડાની અંદર આ પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને કેન્સરની જાગૃતિ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટરના રાજપીપળા ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં કેન્સરની જાગૃતિ માટે તેમજ મહિલાઓનું મફત ટેસ્ટિંગ રાખવામાં આવ્યું અમે ગુજરાતના શહેરો અને ગામડામાં ફરીએ છીએ જેમાંથી ગામડા વિસ્તારમાં વધારે કેસીસ નોંધાવે છે જેમાં જાગૃતિનો અભાવ હોવાના કારણે અને લોકોને એટલું જ્ઞાન નથી કેન્સર વિષય એના કારણે અમને બધા વિસ્તારમાં ગુજરાતના ફરીએ છીએ પેનનેસ માટે અમે એમને પેમ્પલેટ આપીએ છીએ પેમ્પલેટે વાંચી શકે છે અને સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે છે આપણા વિસ્તારમાં એનું પ્રમાણ થોડું વધારે છે સર્વાઇકલ કેન્સરનું તો એ ડીએનએ ટેસ્ટ કરી આપવાના છે હ્યુમન પપીલોમાંની તો એને કારણે કેન્સર છે એ વેલામાં વેલી તકે પકડાઈ જશે અને જે બહેનોને પોઝિટિવ આવશે બંનેમાંથી કોઈ પણ કેન્સર બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇકલ કેન્સર તો એમની સંપૂર્ણ સારવાર પણ અમે જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના સહયોગથી પીએમ જેમાં યોજનાનો લાભ અપાવીને કરાવી દઈશું તો બુલેટિનમાં હાલ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર